નમસ્કાર, બિઝનેસ પ્લસ સાથે હું છું હિના. ક્રેડિટ પોલિસીની બેઠક પહેલા બજારમાં સાવચેતીનો મોડ જોવા મળ્યો. મજબૂત શરૂઆત બાદ અંતિમ કલાકોમાં માર્કેટમાં વેચવાલી ફરી વળી. ખાસ કરીને ચોમાસું નબળું રહેવાની આશંકાને પગલે માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું. બીએસઈના સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.87%, મિડ કેપ ઇન્ડેક્સમાં 0.77% ઘટાડો નોંધાયો. બીએસઈના ઓટો ઇન્ડેક્સમાં 0.16%, ફાઇનાન્સમાં 0.34%, હેલ્થકેરમાં 1.04%, ટેલિકોમ ઇન્ડેક્સમાં 1.58%ની નરમાશ રહી. જ્યારે નિફ્ટીના ઇન્ફ્રામાં 1.26%, મીડિયા ઇન્ડેક્સમાં 2.34%નો ઘટાડો નોંધાયો. સેન્સેક્સમાં 7 સ્ટોક્સમાં વધારાની સામે 24 સ્ટોક્સમાં ઘટાડો. નિફ્ટીમાં 11 સ્ટોક્સમાં વધારાની સામે 37 સ્ટોક્સમાં ઘટાડો નોંધાયો. સેન્સેક્સ 179.53 પર ડાઉન રહેતા 38,877.12 પર બંધ રહ્યું. નિફ્ટી 69.20 પર ડાઉન રહેતા 11,644 પર બંધ રહ્યું. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ રૂપિયા 30ના વધારા સાથે 869.85 પર બંધ રહ્યું. મારુતિ સુઝુકીની વાત કરીએ તો રૂપિયા 183ના વધારા સાથે 7,072.90 પર બંધ રહ્યું. બજાજ ફિનસર્વ રૂપિયા 121.95ના વધારા સાથે 6,401.55 પર બંધ રહ્યું. એચસીએલ ટેક રૂપિયા 18ના વધારા સાથે 1,120.60 પર બંધ રહ્યું. બીપીસીએલ રૂપિયા 17ના ઘટાડા સાથે 363.20 પર બંધ રહ્યું. ઝી એન્ટરટેઇન રૂપિયા 13ના ઘટાડા સાથે 404.55 રૂપિયે બંધ રહ્યું. આયુસી રૂપિયા 4.5ના ઘટાડા સાથે 153.45 પર બંધ રહ્યું. ગેલ રૂપિયા 10.15ના ઘટાડા સાથે 352.45 પર બંધ રહ્યું. માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોક્સના ઇક્વિટી સર્ચ હેડ રવિભાઈ દિયોરા. રવિભાઈ, આપનું સ્વાગત છે બિઝનેસ પ્લસમાં. રવિભાઈ, માર્કેટમાં ક્રેડિટ પોલિસીની બેઠક પહેલા વેચવાલી જોવા મળી, શું કહેશો માર્કેટની મૂવમેન્ટ વિશે? ડેફિનેટલી આજે જે માર્કેટમાં મૂવ જોવા મળ્યું, ઘણા ટાઈમ પછી આટલું મોટું કરેક્શન છે માર્કેટના મોમેન્ટમમાં જોવા મળ્યું. મેજરલી રીઝન હતું કે જ્યારે માર્કેટ બંધ થતા પહેલા જે સ્કાયમેટના મોન્સૂનને લઈને કમેન્ટ આવ્યા કે જે અલ્નીનોના ચાન્સીસ છે આ વર્ષે વધારે છે, પર્ટિક્યુલરલી જૂન જુલાઈના ટાઈમમાં જ્યારે વાવણીનો ટાઈમ હોય છે ત્યારે આ અલ્નીનોના ચાન્સીસ વધારે છે. એના હિસાબે જ્યારે ત્યારે અલ્નીનોના વર્ષ હોય છે ત્યારે જે એગ્રીકલ્ચર જીડીપી ગ્રોથ છે એ 0.2%થી લઈને નેગેટિવ હોય છે. જ્યારે અલ્નીનોના વર્ષને અને લાનીનાના વર્ષ હોય છે ત્યારે એગ્રી જીડીપી 4% હોય છે. તો આને લઈને થોડું એક નેગેટિવ ગ્રોથની આશંકા અને ઇન્ફ્લેશન વધવાની એક આશંકાના હિસાબે આ માર્કેટમાં એક કરેક્ટિવ મૂવ આવ્યો અને એને આ જે મૂવ છે એને સપોર્ટ કરો આઇલેન્ડ એફએસની રિગાર્ડિંગ જે પણ માર્કેટ પછી એક બેઠક મળવાની છે એવા માર્કેટમાં ન્યૂઝ હતા અને ત્યારબાદ થોડું માર્કેટ કોશિયસ થયું. આમ પણ જોયું તો માર્કેટ ટોપ પર ચાલી રહ્યું છે. આવતીકાલે પોલિસી છે તો જે પણ લોકોએ પોતાની સ્પેક્યુલેટિવ પોઝિશન હતી ત્યાં એક ઘટાડો આવ્યો, પરંતુ હજી પણ એમ ના કહી શકાય કે માર્કેટ નેગેટિવ છે. કાલની પોલિસી પહેલા એક થોડી કોશિયસનેસ માર્કેટમાં જોવા મળી. કોલર જોડાય છે આશાબેન, સવાલ જણાવો આપનો. હેલો જી, વેલ્સપન કોર્પોરેશન, વેલ્સપન કોર્પોરેશન ચાનોના ભાવના લીધેલા છે 500 શેર, તો વેચી દેવાય કે રખાય? મારા હિસાબે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં સારા ન્યૂઝ આ કંપનીમાં આવ્યા છે અને પ્રમોટર તરફથી આ ગ્રુપમાં એક્ટિવલી બાઇંગ થઈ રહ્યું છે, હોલ્ડ કરવું જોઈએ. ઉપર 130-132ના મીન્સ કે મીડિયમ ટુ લોંગ ટર્મ ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તમે જે ભાવે લીધેલા છે એનાથી થોડું નીચે 92 રૂપિયા આસપાસ સ્ટોપલોસ મેન્ટેન કરી તમે આ સ્ટોકમાં હોલ્ડ કરી શકો છો અને ઉપર 130-140 વચ્ચે આવે તો ત્યાં એકવાર નફારૂપી વેચવાલી કરી દેવી જોઈએ. રવિભાઈ, ક્રેડિટ પોલિસીને લઈને બજારમાં કેવા પ્રકારની ચર્ચા છે ને આરબીઆઈનું ફોકસ એના પર હશે? ડેફિનેટલી જે માર્કેટનું મૂડ આજે ખરાબ થયોનું એક રીઝન આ પણ હતું, કારણ કે આવતીકાલે આરબીઆઈની બેઠક છે અને એના પહેલાં જો સ્કાયમેટ દ્વારા આવા કમેન્ટ આવે છે તો થોડું ત્યાં કોશિયસનેસ જોવા મળશે. હાલાકી અત્યારે માર્કેટની એક્સપેક્ટેશન છે
કે 25 બેઝિસ પોઈન્ટથી રેટ કટ જોવા મળે, જે અત્યારે 6.25% છે, ત્યાંથી 6% એક ઇન્ટરેસ્ટ રેટ બેન્ચમાર્ક રેટ ઘટાડવામાં આવે. અને સાથે સાથે જે આરબીઆઈના ગવર્નરની સ્પીચ છે ખાસી ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે એ સ્પીચમાં જે અત્યારે આરબીઆઈનો સ્ટેન્સ છે એ ગયા સ્પીચમાં એમને ન્યુટ્રલ કર્યો હતો. અત્યારે માર્કેટ એવું એક્સપેક્ટ કરી રહ્યું છે કે ન્યુટ્રલથી એકોમોડેટિવ થાય, પણ મને આ ડિફિકલ્ટ લાગી રહ્યું છે. મેજરલી રીઝન એ છે કે લાસ્ટ ટાઈમની મિટિંગ કરતાં અત્યારે ક્રૂડના પ્રાઇસ છે પણ વધ્યા છે. આ સ્કાયમેટના જે કમેન્ટ છે એ પણ ખાસા ઇમ્પોર્ટન્ટ છે. ઓસ્ટ્રેલિયન વેધર તરફથી પણ અલનીનોની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તો મારા હિસાબે જે સ્ટેન્સ છે ચેન્જ નહીં થાય, પરંતુ જે માર્કેટમાં અત્યારે એક્સપેક્ટેશન છે પ્રમાણે રેટ કટ થઈ શકે છે. જો 25 બેઝિસથી કાલે રેટ કટ થશે અને સ્ટેન્સ ચેન્જ નહીં થાય તો માર્કેટમાં જે વેચવાલીનો મોમેન્ટમાં જે જોવા મળ્યું આવતીકાલે પણ કન્ટિન્યુ રહી શકે છે. તો પહેલાં 12:15 જે પોલિસી આવવાની છે એ પહેલાં માર્કેટમાં વેઇટ એન્ડ વોચનો મૂડ રહેશે. અને જો સ્ટેન્સ ચેન્જ કર્યા અગર માત્ર ને માત્ર 25 બેઝિસથી રેટ કટ થશે તો ત્યારબાદ એક નફારૂપી વેચવાલી માર્કેટમાં હાવી થશે. કિરીટભાઈ સવાલ જણાવો આપનો. હાજી, 8000 ના ભાવ ના મારુતિ 100 નંગ પડ્યા છે, હાલના ભાવે એક્ઝિટ કરવું કે નવા ઉમેરવા? એક્ઝિટ પણ ના કરવું જોઈએ અને નવા લેવા પણ ના જોઈએ, પરંતુ જે તમારે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એને 7000ના સ્ટોપલોસથી હોલ્ડ કરવી જોઈએ. આજે જે 7000નું લેવલ બ્રેક કરીને મારુતિમાં સસ્ટેનેબિલિટી છેલ્લે સુધી જોવા મળી. માર્કેટમાં ઘણું મોટું કરેક્ટિવ મૂવ હતું, સ્ટોકવાઇઝ ઘણા મોટા કરેક્શન આજે જોવા મળ્યા, એની સામે મારુતિએ છેલ્લે સુધી દિવસના હાઈ પર ક્લોઝ આવ્યું. તો મારા હિસાબે 7000ના લેવલનો એક સ્ટોપલોસ મેન્ટેન કરી તમારી પોઝિશન હોલ્ડ કરો. જો તમે ટ્રેડિંગ માટે એડ કરવા માંગતા હો તો આવતીકાલે એકવાર પોલિસી આવી જવા દો. 25 બેઝિસથી રેટ કટ થાય અને કોઈ બીજું પોઝિટિવ સરપ્રાઇઝ લિક્વિડિટીને લઈને આવે તો ત્યાં ઓટો સ્ટોક્સને આ એક પોઝિટિવ મોમેન્ટમ હશે. તો બાદમાં 7000ના સ્ટોપલોસથી નવી પોઝિશન એડ કરી શકો છો. 8000 આવું ડિફિકલ્ટ છે, પરંતુ આ મૂવ પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે મારુતિ 7800 સુધી આવી શકે છે, તો ત્યાં એકવાર તમે પોઝિશનમાંથી એક્ઝિટ કરી શકો છો. દિનેશભાઈ સવાલ જણાવો. ગ્રેફાઇટ ઇન્ડિયા 600 ના ભાવના છે ને એફસી 140ની એવરેજ છે 900 છે, શું કરું? પહેલા સ્ટોકનું નામ ફરીથી જણાવશો? ગ્રેફાઇટ ઇન્ડિયા. ગ્રેફાઇટ ઇન્ડિયા. મારા હિસાબે એકવાર એક્ઝિટ થઈ જવું જોઈએ, કારણ કે લાસ્ટ વર્ષ આ બંને કંપનીઓ માટે ઘણા બેટર હતા અને જે યર ઓન યર કમ્પેર કરે તો ત્યાં એક અર્નિંગમાં એક સારો ગ્રોથ હતો, પરંતુ હવે અહીંયાથી આટલી જ પ્રમાણમાં અર્નિંગ મેન્ટેન કરવી આ સેક્ટર માટે ઘણું મુશ્કેલ છે. કારણ કે ચાઇના ઉપરના જે ચાઇના પોતાની જે કેપેસિટી ઘટાડી હતી અને ત્યારબાદ જે કાર્બન ક્રેડિટની ડિમાન્ડ વધી સાથે આ સેક્ટરને ઘણું બૂસ્ટ મળ્યું, તો લાસ્ટ વર્ષમાં યર ઓન યર ઘણા સારા પ્રોફિટ નોંધાવે છે. મને એવું લાગી રહ્યું છે કે આવતા 2-3 ક્વાર્ટર અર્નિંગમાં એક સ્ટેબિલિટી જોવા મળશે, કોઈ મોટું જમ્પ જોવા નહીં મળે, તો ત્યાં એકવાર એક્ઝિટ થવું એ વધારે બેટર છે. તમે નીચેના ભાવે લીધા છે, સારો પ્રોફિટ થઈ રહ્યો છે, તો એકવાર નફો બુક કરી લેવો જોઈએ. ચંદ્રકાંતભાઈ સવાલ જણાવો આપનો. રાજ ઇન્ડસ્ટ્રી, પાવર ગ્રીડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આ ત્રણેયમાં નફો બુક કરવો જોઈએ કે હજી રાખવા જોઈએ? ત્રણેય હોલ્ડ કરવાની સલાહ છે. હાલાકી રિલાયન્સમાં અર્નિંગ પહેલાં થોડી વોલેટાલિટી એક્સપેક્ટેડ છે. જો તમે 15 દિવસનું આઉટલુક સાથે લીધા હોય તો મારા હિસાબે અત્યારે એક્ઝિટ કરી લો અને રિલાયન્સના નંબર આવે ત્યારબાદ ફરીથી એન્ટ્રી કરજો. અધરવાઇઝ ઓલ ઓવર મને એવું લાગી રહ્યું છે કે રિલાયન્સ આ વર્ષમાં 1580-1600 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. જો તમે એક વર્ષ માટે પોઝિશન લીધી હોય તો તમે હોલ્ડ કરી શકો છો. પ્રાઇઝ ઇન્ડસ્ટ્રી પણ ક્રૂડના પ્રાઇસ જે રીતે વધી રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે કે આ જે ઇથનોલ બ્લેન્ડિંગ છે એની જે કંપનીઓ છે અને એની જે કેપેસિટી ઊભી કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી કંપનીઓ છે એને એક સારો બેનિફિટ મળશે. તો પ્રાઇઝ ઇન્ડસ્ટ્રીમાં ટોપિક છે, મારા હિસાબે એમાં પણ તમારે હોલ્ડ કરવું જોઈએ. મરણભાઈ સવાલ જણાવો આપનો. રવિભાઈ, આપનું સીઈએસસી વેન્ચર્સ અને સ્પેન્સર રિટેલ માટે શું સૂચવ્ય છે? રિટેલમાં વાંધો નથી, ત્યાં મને એવું લાગી રહ્યું છે આગળ જતા થોડા ગ્રોથના ચાન્સીસ છે. જે રીતે જે પાર્ટીઓના મેનિફેસ્ટો આવી રહ્યા છે એ રીતે રૂરલ અને સાથે સાથે ગ્રામીણ વિસ્તારના જે સેમી રૂરલ જે વિસ્તાર છે ત્યાં એ લોકોનું વધારે ફોકસ છે. મિડલ ક્લાસ અને પુઅર ક્લાસ ઉપર વધારે ફોકસ રહેશે, તો આના હિસાબે એક અર્નિંગને બૂસ્ટ મળશે. પરંતુ સીએસસી વેન્ચરમાંથી મને એવું લાગી રહ્યું છે કે નીચેના લેવલથી ઘણી મોટી અપસાઇડ આવી ગઈ છે. હવે આ લેવલે થોડું કન્સોલિડેટ થઈ શકે છે કે પ્રોફિટ બુકિંગ પણ હાવી થઈ શકે છે,
તો સીએસસી વેન્ચરમાંથી હાલના લેવલે એક્ઝિટ કરી લો અને અહીંયાથી 20-25% નીચે ફરીથી એક મોમેન્ટમ મળે તો ત્યારબાદ ફરીથી એડ કરો. સ્ટોકના ફંડામેન્ટલમાં કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ નીચેના લેવલથી જે મૂવ આવી છે એ પ્રમાણે હાલના લેવલે ઓવરવેલ્યુડ લાગી રહ્યું છે. અહીંયાથી કરેક્શન એક્સપેક્ટેડ છે, તો આ લેવલ એકવાર નફો બુક કરી લેવું જોઈએ. રવિભાઈ આપ બની રહીશું, આપણે માર્કેટ અંગેની ચર્ચા આગળ વધારીશું. તો આ સાથે બિઝનેસ પ્લસમાં રોકાશું બ્રેક માટે.